श्री सुरती मोटवारी कलाचल रोड महिला मंडल द्वारा आयोजित सेल्वी हॉस्पिटल सहयोग थी मेडिकल सेमिनार तारीख 8/7/2023 शनिवार रोज सांजे 4 कलाके पालवाड़ी चौथा माले राखेल हतो। आ सेमिनार मा स्त्री रोग निष्णात अने स्त्रीओने थता सर्वाइकल कैंसर अने ब्रेस्ट कैंसर तथा अन्य कैंसर विषे माहिती आपवामां आवी हती। मुख्य मेहमान तरीके एडवोकेट श्री हसमुखभाई लालवाला तेमज मंडळनी बहेनो उपस्थित रहेवा पामी हती। मारू नाम डॉक्टर हिमानी व्यास है, हूँ गायनेकोलॉजिस्ट शेल्वी हॉस्पिटल में फरज मजबूत छूँ। आज महिला मंडल द्वारा योजित एक अवेयरनेस एक्टिविटी थी जेमा फीमेल ने लगती गायनेकोलॉजिकल प्रॉब्लम्स माटे मैं माहिती आपी जे कॉमन थती होय छे पण घणी वार शू साचू अने शू खोटू अने शेमा शू करवानुं होय छे एना विषे अमे बहु ज खूब ज डिटेलमां डिस्कशन कर्युं। खूब ज मोटी संख्या में अहीं जे महिलाओं आयो छे ने बहु सारी रीते जे भी प्रश्नों पूछ्या छे एना जवाब एमने मळ्या छे। खूब ज मने आमां सारूं लाग्युं। मारी साथे डॉक्टर डिंकी पण अहीं आवेला हता जे मेडिकल ऑन्कोलॉजिस्ट छे अने पण कैंसर ने अवेरनेस माटे खूब ज सारी माहिती आपी छे। महिलाओं ने एक ज मेसेज आपी छे कि कोई पण नानी एवी प्रॉब्लम पण थाय अने तमने जो ए ना लागे कि आना माटे शुं करवानुं छे एना निष्णात डॉक्टरने तमे कन्सल्ट करो जेथी करीने ए नानामां अने इनिशियल स्टेजमां एनी डायग्नोसिस अने ट्रीटमेंट થઈ જાય। ઘણી વાર તમે જ્યારે આવતા હો છો અમારી પાસે ત્યારે લેટ સ્ટેજ પણ મોડું થઈ ગયું હોય છે અને ત્યારે અમારા માટે પણ એક તકલીફ પડી હતી। મારું નામ દક્ષા, રાંદેર અડાજણ મહિલા મંડળના પ્રમુખ છું અને આજે આ એક મિટિંગનું અમે લોકોએ આયોજન કરેલું છે। શેલ્વી હોસ્પિટલની સાથે મળીને આ મંડળનું એક આયોજન કરવામાં આવેલું છે। એમાં બહેનોને થતા જે કેન્સરો છે આજે 6 સ્વરે કેન્સરો જાણવા મળી રહ્યા છે અને એને લીધે આજે ઘણા બધા ખર્ચા બી વધી જાય છે, તો એને માટે અવેરનેસમાં શું કરવું જોઈએ, શેના કારણે આ કેન્સર થાય છે, તો એના માટે અમે આજે એક ઓન્કોલોજીસ્ટ છે જે ડિંકી ગજીવાલા એમને બોલાવ્યા હતા। એમણે એટલી સરળ ભાષાની અંદર જણાવ્યું છે કે જે લોકો જંક ફૂડ તરફ ગયા છે, આજે શાકભાજીની અંદર કેમિકલો એટલા યુઝ થાય છે, તો એને લીધે આ બધું વધી ગયેલું છે, તો એના માટે અવેરનેસ ડે લાવી કઈ રીતે ચેકઅપ કરવું જોઈએ, કઈ રીતે આપણે પોતાની જાતે પરીક્ષણ કરવું જોઈએ અને એ બધાને માટે આજે અમે આ કાર્યક્રમ રાખેલો હતો। મોટી સંખ્યામાં 200 જેવી બહેનો આજે અહીં ઉપસ્થિત રહી છે। વરસાદ હોવા છતાં પણ મોટી સંખ્યામાં બહેનો હતા અને આજે એના માટે અમે ખૂબ ખૂબ એ ડિંકી ગજીવાલાનો પણ અમે આભાર માનીએ છીએ। બીજા જે ડૉક્ટર હતા ગાયનેક, આજે લેડીઝોની અંદર ગાયનેક પ્રોબ્લેમ બી ખૂબ જ હોય છે, આજે નાના મોટા મેનોપોઝ હોય છે, મુખનો ગર્ભાશયનો હોય છે, ચાંદી પડવા જેવા હોય છે, એ જે બધા રોગો હોય છે, તો એના માટે બી અમે એક ગાયનેકોલોજીસ્ટ બનાવેલા હતા ડૉક્ટર હિમાની ઠાકર વ્યાસ, તો એમણે બી ખૂબ સરળ અને સારી રીતે બતાવી અને લોકોને અમારી બહેનોને સમજાવી અને સમજાવીને એના માટે બી અવેરનેસ માટે કેવી રીતે જાગૃત રહીએ શું કહેવું એ આજે સમજાવ્યું હતું અને બહેનો આજે આ બંને ડૉક્ટરોના જે અમારા લેક્ચર હતા, જે સેશન હતા સેલ્વી હોસ્પિટલ તરફથી એનો જે સ્ટાફ છે એ બધાથી આજે અમારા બહેનો પણ બહુ ખુશ છે। બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત।